સુરત શહેરમાં હવે ઘરફોડ ચોરીના બનાવોની સાથે સાથે કારને પણ તસ્કરો નિશાન બનાવી રહ્યા છે। ચોરીના વધતા જતા બનાવોની વચ્ચે હવે પાર્કિંગમાં મૂકેલી કાર પણ સલામત નથી। કારને નિશાન બનાવી તસ્કરોએ નુકસાન કર્યા હોવાનું સામે આવ્યું છે। કદરગામ વિસ્તારમાં સમુલડેરી રોડ ખાતે આવેલા રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા કૌશિક પટેલે ફરિયાદ નોંધાવી હતી। 15 માર્ચથી 17 માર્ચના તેમના બંગલા નજીક પાર્ક કરેલી કારને કોઈ તસ્કરોએ નિશાન બનાવી કારના કાચ તોડી નાખ્યા। કારની અંદર મોગલી મ્યુઝિક સિસ્ટમ અને બીજી વસ્તુઓ નુકસાન પહોંચાડ્યું। આશરે 10,000 રૂપિયા નુકસાન કરી તસ્કરો ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યા। સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ચોરીની ઘટના કેદ છે। શહેરમાં વધતા જતા ચોરીના સિલસિલા વગત વાર બની રહ્યા છે, ત્યારે લોકોની કાર પણ હવે સુરક્ષિત નથી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।